દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ શિક્ષણ વિભાગ તેમજ રમતગમત વિભાગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય બાલિકા દિવસના ઉપલક્ષમાં તેમજ બેટી બચાવો બેટી પઢાઓ વીકની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ માટે મેરેથોન રનનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના સમાજ કલ્યાણ મહિલા અને બાળ વિકાસ સચિવ ભાનુપ્રભા અને નાયબ સચિવ મનોજકુમાર પાંડેના દિશાનિર્દેશ તેમજ દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્માના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ તેમજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવાના ભાગરૂપે 19 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી દરમિયાન બેટી બચાવો બેટી પઢાવો વીકની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહેલ છે, જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ શિક્ષણ વિભાગ તેમજ રમતગમત વિભાગના દીવના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય બાલિકા દિવસના ઉપલક્ષમાં બેટી બચાવો બેટી પઢાવો વીકની ઉજવણી અંતર્ગત ખુકરી વેસલથી ખુકરી મેમોરિયલ સુધી દીવ જિલ્લાની વિવિધ સરકારી શાળાઓ તેમજ કોલેજની વિદ્યાર્થિનીઓ માટે મેરેથોન રનનું આયોજન કરવામાં આવેલ હતું. આ મેરેથોન રનની ખુકરી વેસલથી શરૂઆત કરવામાં આવેલ હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલ દીવ કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ પીકે શર્મા તેમજ દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્મા દ્વારા લીલી ઝંડી બતાવી શરૂઆત કરવામાં આવેલ. સાથે સાથે અન્ય અતિથિઓ સિવિલ જજ SD અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મહેશ પી સરાફ, દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ અધ્યક્ષ શ્રીમતી હેમલતાબેન રામા, જિલ્લા પોલીસ અધિક્ષક મણિભૂષણ સિંઘ, અધિક જિલ્લા અધિક્ષક ડોક્ટર વિવેક કુમાર, સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર મનસ્વી જૈન વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મેરેથોન રન ખુકરી વિસલથી IMS ખુકરી મેમોરિયલ સુધી યોજવામાં આવેલ હતી, જેમાં વિવિધ શાળાઓ અને કોલેજની વિદ્યાર્થીનીઓ સાથે સાથે આ કાર્યક્રમમાં પધારેલ વિશેષ અતિથિઓ પણ સહભાગી થયા હતા અને તેઓએ પણ ખુકરી વિસલથી ખુકરી મેમોરિયલ સુધી રન કર્યું હતું. આ મેરાથોન રનમાં પ્રથમ ક્રમ સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ગર્લ્સ વણાકબારાની વિદ્યાર્થિની વર્ધિકા શામજી બામણિયાએ પ્રાપ્ત કર્યો હતો. દ્વિતીય ક્રમ સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ગર્લ્સ ગોગલાની વિદ્યાર્થિની વસુંધરા બાબુભાઈ સોલંકીએ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે તૃતીય ક્રમ તેજ શાળાની વિદ્યાર્થિની તૃપ્તિ ઝીણાભાઈ વારાએ પ્રાપ્ત કર્યો હતો. આ ત્રણેય વિદ્યાર્થીઓને ખુકરી મેમોરિયલ ખાતે ઉપસ્થિત વિશેષ અતિથિ દ્વારા ટ્રોફી તેમજ સર્ટિફિકેટ પ્રદાન કરી તેમને પ્રોત્સાહિત કરી તેઓનું અભિવાદન કરવામાં આવેલ હતું. જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા વિદ્યાર્થીનીઓ માટે આ મેરેથોન રન કાર્યક્રમનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં તથા સમાજમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના વિશે જાગૃતતા ફેલાવવાનો તથા બાળકીઓ પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવી બાળકીઓને સશક્તિકરણ કરે સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડવા તેમજ દરેક બાળકીઓની શિક્ષા સુરક્ષા સમાનતા અને સન્માનને સુનિશ્ચિત કરવાનો હતો. ઉપરોક્ત મેરાથોન રનનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મૈત્રી ભટ્ટ દેખરેખ હેઠળ કરવામાં આવેલ હતું. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.